આ તરફ તાપીના વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ, સાપુતારા નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદ. વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પર્વતો પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો છે. આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો ડાંગથી સમાચાર, ગિરિમથક સાપુતારામાં વરસાદ, સાપુતારા નવાગામ સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. વરસાદથી સર્જાયા છે આહલાદક દ્રશ્યો. વરસાદથી પ્રવાસીઓમાં પણ આનંદ ફેલાઈ ગયો છે. વધુ માહિતી મેળવીશું. નિશાંત તમારી સાથે ડાંગથી જોડાઈ ગયા છે. નિશાંત, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? જી સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવી દઉં, ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે. સાપુતારા નવાગામ સહિત જે તળેટી વિસ્તાર આવ્યો છે, તળેટી વિસ્તારમાં વરસાદને લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ગયું છે. ગત રોજ ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો, તો આજે પર્વતો પરથી ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દ્રશ્યો ખૂબ જ રમણીય થઈ ગયા હોય તેવું પણ નજારો જોવા મળી રહ્યો છે. જે રીતે નિશાંતે પણ જણાવ્યું, અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝરણા પણ વહેતા થઈ ગયા છે. ખેડાથી સમાચાર, ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડામાં વરસાદ છે, લીંબાસી, અલિંદ્રા, વસોમાં વરસાદ છે, ઉત્તરસંડા, પીપલગ, ભલાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. નડિયાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો. બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ, પીરાણામાં બપોર બાદ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા, તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો, પરંતુ ધીમીધારનો વરસાદ હોવાની પણ જાણકારી છે. અમદાવાદ શહેરની જ્યારે વાત કરી રહ્યા છે, તો સાથે જ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. મટોડા, સરી, લોધરિયાળ, મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ, વઢવાણ પંથકમાં વરસાદ, ટીંબા, વાઘેલા, કારીયાણામાં પણ વરસાદ. વરસાદથી કપાસ, મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે. આ તરફ બનાસકાંઠા ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ છે. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીના નીરમાં વધારો જથ્થો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. રાજસ્થાનથી ગુજરાતના આવલ ગામની સીમ સુધી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે. વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં ખેડૂતો, પરંતુ બનાસ નદી જીવંત થતી ધીમે ધીમે નજરે પડી રહી છે. કચ્છથી સમાચાર, કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. પશ્ચિમ કચ્છના સરહદી લખપત પાસે ભૂકંપ છે તે જાણકારી મળી રહી છે. બપોરે 3:50 ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભૂકંપની 3.4 નોંધાઈ છે. જી હા, રિક્ટર સ્કેલ પર જે ભૂકંપની તીવ્રતા હતી તે પણ 3.4 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર હોવા છતાં પણ ભૂકંપની તીવ્રતા 3.4ની નોંધાઈ હોવાની જાણકારી મળી રહી છે. તો કચ્છમાં બપોરના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો હતો. 3:50 આ થયું હોવાની જાણકારી મળી રહી છે. જૂનાગઢમાં ગીર જંગલનો સિંહનો અદ્ભુત વિડીયો વાયરલ થયો છે, જેમાં સિંહણનું માતૃત્વ અને સિંહબાળની મસ્તી જોવા મળી રહી છે. સિંહણ તેના 4 બચ્ચા લઈ નદી કિનારે પહોંચી હતી, જ્યાં સિંહબાળને પાણી પીતા સિંહણ શીખવી રહી હતી. જોકે સિંહબાળ પણ પાણી પાસેથી જીદ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સિંહબાળની અદ્ભુત ગર્જનાનો અવાજ જાણે બચપનથી જ તોખાર મિજાજ બતાવે છે. આ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ગીર જંગલના કેસરી સાવજની ઓળખ કરાવે છે. વરસાદી માહોલમાં જંગલના રાજા આવી ચડ્યા શહેર તરફ. ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જૂનાગઢ શહેરના છેવાડે ધામા જોવા મળ્યા છે. મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નીકળી પડ્યા. ગત રાત્રિના કામદાર સોસાયટીમાં 2 સિંહો આવી ચડ્યા હતા. બંને સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ચોમાસાની સિઝનમાં સિંહોને રહેણાંક વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળી જતા હોવાથી તેઓ જંગલ છોડીને શહેર તરફ આવતા હોય છે. સાબરકાંઠામાં ફરીથી દીપડો દેખાયો છે. ઈડર તાલુકાના રાઉલ ગામ પાસે દેખાયો છે દીપડો. પહાડોમાં દેખાયો છે દીપડો. એક જ અઠવાડિયામાં બીજી વાર દેખાયો છે દીપડો. વરસાદી બફારાના કારણે બહાર નીકળવા મજબૂર હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. તો સાબરકાંઠામાં ફરીથી દીપડો દેખાયો હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વખત ગ્રામજનોની પણ એ જ રજૂઆત હતી કે દીપડાના કારણે તેઓના જીવ પર જોખમ છે અને તે પ્રમાણે પહાડોમાં આ દીપડો દેખાયો હોવાનો ગ્રામજનો દ્વારા વિડીયો લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ગામની ગલીઓમાં ધસમસતા પૂરના આ દ્રશ્યો તો જુઓ. નખત્રાણામાં મેઘરાજાએ ખરેખર ભૂક્કા કાઢી નાખ્યા. જાણે કે જળપ્રલય થયો હોય તેમ નખત્રાણાની બજારમાં પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સર્વત્ર જળતાંડવ જોવા મળ્યું. દ્રશ્યોમાં પાણીના પ્રવાહની તીવ્રતા જોઈને જ સ્પષ્ટ થાય છે કે અહીંયા ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો છે. બધા જ બજારના ઓટલે ચડી ગયા. કારણ કે જે કોઈ પણ બજારમાં પગ મૂકે તો પાણીના વેગમાં તણાઈ જવાનો ભય છે. આ બાજુ કચ્છના અન્ય જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા. ભુજમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બસ સ્ટેશન, બોકડા, ફરીડા, જુબલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ભુજ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ. તો ભુજમાં મહેર કહેર પણ બની. ભુજમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તો ખાબક્યો, સાથે જ ભુજમાં વીજળી પડી. જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી. ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઇઝ અપાર્ટમેન્ટ પર વીજળી પડી. અપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની તૂટી પડી. નજીકમાં જ ઢોસા હાઉસ પર બાલ્કનીનો કાટમાળ પડ્યો. ધ્રુજાવી નાખે એવા દ્રશ્યો જામનગરના કાલાવાડના છે, જ્યાં બે વ્યક્તિ નદીમાં તણાવા લાગ્યા. એ જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા અને બંનેને બચાવવા લાગ્યા. બંનેને હાથ પકડીને પુલની નીચેથી ઉપર ખેંચવા લાગ્યા. મહામહેનતે બંનેનો જીવ બચી ગયો. દાવો કરાઈ રહ્યો છે કે આ બંને લોકો બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીમાં તણાવા લાગ્યા. વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે એના આધારે એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બાઇક અને રૂપિયા ભરેલી થેલી કદાચ પાણીમાં તણાઈ ગઈ. નદીઓ બની ગાંડીતૂર, રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ અને લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. જળબંબાકારના આ દ્રશ્યો છે કાલાવડ પંથકના. જામનગરના કાલાવડમાં માત્ર ગણતરીના કલાકમાં જ 5-6 ઇંચ વરસાદ પડતા કાલાવડના ગામડાઓ પાણી પાણી થઈ ગયા. મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાયા. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. કાલાવડ તાલુકાના બાલમભડી, નપાણિયા, ખીજડિયા, ભાડુકિયા, ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 5-6 ઇંચ વરસાદ પડતા ગામની નદીઓ જીવંત બની અને ઘોડાપુર આવ્યા. નદીઓ ગાંડીતૂર બનતા નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા. ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામ વિસ્તારના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેથી લોકોનો સામાન પલળી ગયો. અનેક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. રાજકોટ ગ્રામ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ઉપલેટા પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના પગલે ચિત્રાવડ ખીરસરા વચ્ચેથી પસાર થતી નદી પરનો પુલ તૂટી ગયો હતો. નદીમાં પૂર આવતા પાણીના ધસમસતા પ્રવાહમાં પુલ પણ તણાયો હતો. પુલ તૂટી જતા 20 થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. પુલ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. 20 થી વધુ લોકોને હવે મુશ્કેલી પડશે. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો અગાઉ પણ પુલ તૂટ્યો હતો. લોકોનો આરોપ છે કે તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો. અનેકવાર રજૂઆત છતાં પુલ નવો ન બનાવાતા ગ્રામજનો પરેશાન થયા. દેવભૂમિ દ્વારકા પંથક પર ઇન્દ્રદેવ મહેરબાન થતા ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું. ખેતરોમાંથી પાણીના ધોધ વહી રહ્યા છે. દ્વારકાના 3-4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા ગામડાઓ અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. પાણીથી લથબથ ખેતરો અને ખેતરોમાંથી જાણે નદીની જેમ જતા પ્રચંડ પાણીના દ્રશ્યો છે જામ ખંભાળિયા પંથકમાં. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ અચાનક ધોધમાર વરસાદે એન્ટ્રી મારી. ખંભાળિયા, વિંજલપર, કેશોર, ઠાકર શેરડી, વાડથર, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડતા ગામડાઓ પાણી પાણી થઈ ગયા. તો ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરોના ખેતરો માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. ખેતરોમાં ઉભા પાકે જળસમાધિ લઈ લીધી છે. જરૂર સમયે જ આકાશમાં હિત વરસાવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે બફારાથી લોકોને રાહત મળી. આ બાજુ દ્વારકાના જામખંભાળિયા શહેરમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. જામખંભાળિયા
વિરમબાદાબનું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોથા દિવસે પણ વરસાદ થયો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. ધોરાજીમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ધોરાજીથી પણ સમાચાર કે જ્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલથી તંત્ર એલર્ટ પર છે. હવામાન ખાતાની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. ચોમાસામાં તમામ પ્રકારની પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે. વડોદરાથી એનડીઆરએફની એક ટીમ અમરેલી આવી પહોંચી છે. તમામ સાધનોથી સજ્જ એનડીઆરએફની ટીમ રહેશે સ્ટેન્ડ બાય.